નમસ્તે મિત્રો, વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નૈમિત ત્રિવેદી. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ M6 પર 1 ઓક્ટોબરને ગુરુવારે વિવિધ કોમોડિટીઝમાં કેવી ચાલ રહી તે જોઈએ. સૌ પ્રથમ કિંમતી ધાતુનો ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 183 પોઈન્ટની મુવમેન્ટ સાથે અંતે 122 પોઈન્ટ વધીને 15,318 થયું હતું. હવે કિંમતી ધાતુની વાત કરીએ તો વિશ્વ બજારમાં સોનું 1 ઔંસ દીઠ $1901 બોલાયું હતું, જ્યારે ચાંદી 1 ઔંસ દીઠ $23.73 બોલાતી હતી. આ સામે ઘરેલું બજારમાં અમદાવાદ ખાતે સોનું હાજરમાં 99.50 ના 51,800 અને 99.90 ના 52,000 બોલાયા હતા, જ્યારે અમદાવાદ ખાતે હાજરમાં ચાંદી 0.999 ના 59,500 ના સ્તરે બોલાઈ રહ્યું હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. હવે વાયદા બજારની વાત કરીએ તો સ્થાનિકમાં M6 ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 50,330 ના ભાવે ખુલી, ઊંચામાં 50,645 અને નીચામાં 50,120 બોલાય, અંતે 236 પોઈન્ટ વધીને 50,570 ના ભાવે બંધ થયો હતો. જ્યારે ગોલ્ડ ગીની ઓક્ટોબર વાયદો 259 રૂપિયા વધીને 8 ગ્રામ દીઠ 40,791 અને ગોલ્ડ પેટલ ઓક્ટોબર 24 રૂપિયાના સુધારા સાથે 1 ગ્રામ દીઠ 5,129 બોલાયો હતો. આ સામે સોનાનો મિની નવેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 234 રૂપિયાના વધારા સાથે 50,659 રૂપિયાના ભાવે બંધ થયો હતો. હવે ચાંદીના વાયદાની વાત કરીએ તો ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલો દીઠ 60,001 રૂપિયાના ભાવે ખુલીને ઊંચામાં 61,530 અને નીચામાં 59,620 બોલાય, અંતે 1,226 રૂપિયાના ઉછાળા સાથે 61,145 થયો હતો. જ્યારે ચાંદી મિની નવેમ્બર 1,223 રૂપિયા વધીને 61,139 અને ચાંદી માઇક્રો નવેમ્બર કિલો દીઠ 1,241 વધીને 61,156 ના ભાવે બંધ થયો હતો. હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો ક્રૂડ તેલનો ઓક્ટોબર વાયદો બેરલ દીઠ 2,952 ખોલી, ઊંચામાં 2,973 અને નીચામાં 2,758 રહી, અંતે 97 રૂપિયા ઘટીને 2,837 બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસનો ઓક્ટોબર વાયદો MMBTU દીઠ 3 રૂપિયા 90 પૈસા ઘટીને 182 રૂપિયા 60 પૈસા થયો હતો. કૃષિ ચીજોની વાત કરીએ તો કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ 5 રૂપિયા સુધરીને 1,041 રૂપિયા 50 પૈસા થયો હતો, જ્યારે MCX રૂ અથવા કોટનનો ઓક્ટોબર વાયદો કાસડી દીઠ 30 રૂપિયા વધીને 18,240 બોલાયો હતો. MCX ક્રૂડ પામતેલનો અથવા તો CPO નો ઓક્ટોબર વાયદો 10 કિલો દીઠ 2 રૂપિયા 90 પૈસા વધીને 757 રૂપિયા 80 પૈસા થયો હતો, જ્યારે મેંથા તેલનો ઓક્ટોબર વાયદો કિલો દીઠ 8 રૂપિયા 40 પૈસા ઘટીને 947 ના ભાવે બંધ થયો હતો. તો આ હતા વાયદા બજારના સમાચારો. આવા વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિન્દ.